મારી મારી જાતની અંદર કઈક સુધારા કરવાનો છે 2002 ની અંદર અમેરિકન પ્રેસિડેન્ટ બુશના સલાહકાર હતા લોરેન્સ લિન્સે બહુ સુંદર પ્રસંગા લખાયો છે આ લોરેન્સે જ્યોર્જ બુશને ના પાડી કે ઈરાક સાથે વોર કરવું એ અમેરિકાના આર્થિક હિતમાં પણ નથી રાષ્ટ્રીય હિતમાં પણ નથી યુદ્ધ ન કરો લોરેન્સે કેલ્ક્યુલેશન કરીને વાત કરી કે ઈરાક સાથે વોર કરીશું બસો અબજ ડોલરનું નુકસાન થશે વાત ન માની જે આપણને સાચી સારી વાત કરવા આવે ન મનાય એટલે એના પ્રત્યેનો આપણો અભિગમ બદલાઈ જાય એની વચ્ચેનું ડિસ્ટન્સ વધી જાય આપણી તાકાત હોય તો એને બહુ દૂર કરી દઈએ જેથી સેકન્ડ ટાઈમ સલાહ આપવાના આવે બુશે કાર્ય કર્યું એમને છૂટા કરી દીધા ત્રણ માસમાં યુદ્ધ થઈને રહ્યું બસો અબજ ડોલરની જગ્યાએ અમેરિકાને અમેરિકાનો ખર્ચ થયો હજારો સૈનિકો ઈરાન અંદર પડ્યા પછી આ બુશ ના સલાહકાર લોરેન્સ લિન્સી એક પુસ્તક લખ્યું છે પુસ્તકનું ટાઇટલ છે વોટ એ પ્રેસિડેન્ટ શુડ નો વોટ અ પ્રેસિડેન્ટ શુડ નો બટ મોસ્ટ લર્ન ટુ લેટ તમામ પ્રેસિડેન્ટે શું જાણવું જોઈએ પણ મોટાભાગે જાણવામાં લેટ પડે છે આજે અહીંયા બેઠેલા પણ પ્રેસિડેન્ટ છો અહીંયા બેઠેલા પણ આપની કંપનીના સર્વે સર્વા છો આપણે આપણી પ્રગતિમાં લેટ ન પડીએ એના માટેનો આજનો આ સેમિનાર છે વર્સ્ટ ડેફિનેશન ઓફ પ્રોગ્રેસ જસ્ટ એફ પ્રગતિશીલ કોને કહેવાય જેની પાસે ફોન હોય ફ્લેટ હોય કિંગ સાઈટ સિલ્વર હાઈટ બુક કરાવવા લાગ્યા છે ઘણા આવે સિલ્વર હાઈટમાં એક ભાઈ કિંગ સાઈટમાંથી સિલ્વરમાં મૂવ થયા મને બોલાયો હમણાં મુકેશ શેઠે પણ આમંત્રણ આપ્યું હતું એટલે મેં પૂછ્યું કિંગ સાઈટમાં તમારું હતું મને કે મારો સંકલ્પ છે કે રાજકોટનું જે ઊંચા ઊંચું થાય એમાં આપણું હોવું જોઈએ કદાચ હજુ માઇગ્રેટ થશે સિલ્વર હાઈટમાં ગયા ફેક્ટરી હોય ફાઇનાન્સ હોય ફેમિલી હોય ફ્રેન્ડ સોય ફેમ હોય ને ફન હોય દેટ ડેફિનેશન ઓફ પ્રોગ્રેસ એટ એફ ફોર્મ્યુલા છે આવી પ્રગતિ દુનિયામાં અનેક લોકોએ કરી છે પણ છતાં સમય એ ચેન્જ બતાવે છે કદાચ આપે એક બુકની વાત સાંભળી હશે સક્સેસ કરીને એક બુક છે એમાં લેખકે સરસ લખ્યું છે ઓગણીસો ને ત્રેવીસની સાલમાં શિકાગોની वाटर बीच होटल ની અંદર અમેરિકાના નવ ધનકુબેરો ભેગા થયા હતા એ નવ માણસોની સંપત્તિ ઇક્વલ ટુ અમેરિકન ઇકોનોમી નવ છ માણસોની સંપત્તિ એ કોણ હતા એક સ્ટીલ કંપનીના વડા હતા બેથલેહેમ સ્ટીલ કંપનીના વડા ચાર્લ્સ વેબ બીજો હતા હોવર્ડ ગેસ કંપનીના વડા ગેસ કંપનીના વડા હોવર્ડ ત્રીજા હતા કોમોડિટી માર્કેટના વડા આર્થર ચોથા હતા ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જના પ્રમુખ રિચાર્ડ વિટની પાંચમા હતા યુએસ કેબિનેટના પ્રેસિડેન્ટ આલ્બર્ટ ફોલ બીયર કંપનીના વડા છઠ્ઠા હતા જેસી લિવરમોર સાતમા હતા અર્થતંત્રના વડા ઈવર ક્રુગર આઠમા હતા ઇન્ટરનેશનલ બેંક ઓફ સેટલમેન્ટના વડા લિયોન ફેઝર અને નવમા હતા યુટિલિટી કંપનીના વડા સેમ્યુઅલ વિશ્વમાં અતિ ધનિક આ નવ માણસો

યુએસ પ્રેસિડેન્ટનો સભ્ય જેલમાં ગયો બિયર કંપનીના માલિકે આપઘાત કર્યો અર્થતંત્રના વડાએ આપઘાત કર્યો બેંક ઓફ ઇન્ટરનેશનલ કર્યો યુટિલિટી કંપનીનો માલિક સેમ્યુઅલ એ નિર્ધન થઈને મર્યો ટાઈમ વિલ શોઝ ધ ચેન્જ કોઈ પણ રેખા જ્યારે બ્લેન્ક પેપર પર આપણે દોરીએ અથવા તો લખવાની શરૂઆત કરીએ ને ત્યારે આપણા અક્ષર શરૂઆતમાં સીધી લાઈનમાં હોય છે પણ થોડુંક લખો પછી ખબર પડે છે કે આપણી લાઈન તો થોડીક ઉપર જતી રહી છે એમ આપણી શરૂઆત કે શરૂઆતના વર્ષો કદાચ સારા હોઈ શકે છે પણ ટીલ ધ એન્ડ ઓફ લાઈફ એક સફળ વ્યક્તિ તરીકે એક પ્રોગ્રેસિવ વ્યક્તિ તરીકે જીવન જીવું ટુ ટફ આજનો આ સમારોહ સાચી પ્રોગ્રેસની ડેફિનેશનને સમજવાનો છે વિશ્વવંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે હમણાં જેમ ઉલ્લેખ કર્યો એક છ ચોપડી ભણેલી વ્યક્તિ મંદિરોના નિર્માણ કરી શકે એક છ ચોપડી ભણેલી વ્યક્તિ અમારા જેવા સાડી ધનના ત્યાગી અઢીસો એન્જિનિયર સાધુઓને બનાવી શકે સાચવી શકે એક છ ચોપડી ભણેલી વ્યક્તિ પંદર વીસ હોસ્પિટલો અને સેંકડો સ્કૂલોનું સંચાલન કરી શકે હાઉ ઇટ ઇઝ પોસિબલ આજનો સમારોહ કંઈક એવી પ્રેરણાનો છે મોટે આપણે માનીએ છીએ શું મારી પ્રગતિમાં નડે છે શું કેટલાક માને છે વસ્તુ નડે છે કેટલાક માને છે વ્યક્તિ નડે છે અને કેટલાક માને છે વાતાવરણ નડે છે કોઈ છોકરાઓને પૂછો ટકા કેમ નથી આવતા સ્કૂટી જોઈએ મોબાઈલ લઈ દો તો પર્સન્ટેજ આવે વસ્તુ નથી એટલે ટકા નથી પ્રોગ્રેસ નથી વ્યક્તિ નડે છે એક વાર કંપનીમાં એક બોસે એના સ્ટાફને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્ડિવિજ દરેક વ્યક્તિને ફોન કર્યો કે અત્યાર સુધી તમારી પ્રગતિમાં જે નડતો એનું મૃત્યુ થયું છે આજે સાંજે એની દફનવિધિ રાખી છે સ્પોર્ટ્સ સેન્ટરની અંદર તો આવી જજો આવા તમામને ફોન કર્યા સાંજે બધા સ્પોર્ટ્સ સેન્ટરમાં ભેગા થઈ ગયા કોફીને ત્યાં લગાયેલું હતું બધા લોકો વિચાર કરે કારણ કે દરેકને એવા મેસેજ હતા તમારી પ્રગતિમાં જે નડે છે એ મર્યો છે અને દરેકને કોક ને કોક આવું તો નડતર હોય જ છે એટલે બધા આતુર હતા કે મર્યો કોણ બધાને નડેવો કોણ મર્યો પછી બોસ ને પૂછ્યું કે બોસ કોણ ગયું આ બોસ કે નજર તો કરો કોણ ગયું છે કફીન ઉપરનું કપડું હટાવીને નજીક ગઈને અંદર જોયું તો મોટો મિરર હતો અરીસો જોયું તો બધાને પોતાનો ચહેરો દેખાયો પછી બોસ એનાઉન્સ કરે છે સમજાવે છે તમારી પરમિશન વગર કોઈ તમને પ્રગતિના પંથે પણ ન દોરી શકે અને તમારી પ્રગતિ તમારી પરમિશન વગર કોઈ તમારી અધોગતિ પણ ના કરી શકે યુ આર ધ સ્ટોન યુ આર ધ ચીઝલ યુ આર ધ ધર તમે જ પથ્થર છો તમારે જ હાથની અંદર હથોડી અને છીણી લેવાની છે અને તમારે શિલામાંથી શિલ્પનું નિર્માણ કરવાનું છે આપણે જ આપણા ભવિષ્ય શા માટે ન બની શકીએ આજનો સમારોહ એ વાતો લઈને આવે છે જો કે આપ સમક્ષ આ વાતો કરવી કારણ કે આપ બધા વર્ષોથી કંપની ચલાવો છો કેટલાય લોકોના રોલ મોડલ તમે છો હાથ પર પહેરેલી ઘડિયાળ એક વ્યક્તિને સમય બતાવે ઘરમાં દિવાલ પર લગાવેલી ઘડિયાળ પાંચ છ વ્યક્તિને સમય બતાવે પણ ટાવરનું ઘડિયાળ આખી સોસાયટીને સમય બતાવે આપ ટાવરના ઘડિયાળ છો આપ અનેક લોકોને સમય બતાવો છો કેટલાય લોકો તમારી સામે જોઈ અને એની ઘડિયાળો સેટ કરે છે કેટલાય લોકો તમારી સામે જોઈને એની ઘડિયાળો સેટ કરે છે અહીંયા બેઠેલા કેટલાય લોકોના છાપામાં સમાચાર આવે છે અહીંયા બેઠેલા કેટલાય લોકો જેવા બનવાના નાના નાના બાળકોના સપનો છે આકાંક્ષાઓ છે અભિલાષા છે વી આર ધ રોલ મોડેલ ફોર ધ સોસાયટી એ દ્રષ્ટિએ આપણે કઈ રીતે આગળ વધી શકીએ પણ એને સાદી ભાષામાં સમજીએ આમાંથી જેને દીકરી પરણાવવાની બાકી હોય અથવા તો પરણાઈ હોય તો દીકરી માટે મૂર્તિઓ ચેક કરવા ગયા હશો જોવા ગયા હશો ત્યારે કયા પાસાનો વિચાર કર્યો હશે કે જે ફિઝિકલી ફિટ હોય જે ઇકોનોમિકલી સાઉન્ડ હોય જે મેન્ટલી હેલ્ધી હોય જે સોશિયલી પ્રતિષ્ઠિત હોય અને જે સ્પિરિચ્યુઅલી સંસ્કારી હોય એ દીકરો યોગ્ય છે બરાબર છે ને પાંચ પાસા હોય ત્યાં દીકરી દેવાય કે દીકરી લેવાય બરાબર છે આ પાસા છે આજનું મારું આખું લેક્ચર જે મુરતિયાને તમે દીકરી માટે યોગ્ય ગણો છો કે જે છોકરીને તમે દીકરા માટે યોગ્ય ગણો છો એમ આપણે અનેક માટે યોગ્ય રીતે બની શકીએ